तेना विषे चर्चा करीशु। इन दिस टाइप ऑफ गियरबॉक्स इज सेम एज द कॉन्स्टंट मेश टाइप इन दैट ऑल द गियर्स ऑन द मेन शाफ्ट आर इन कॉन्स्टंट मेश विथ करेस्पोंडिंग गियर ऑन द काउंटर शाफ्ट। आ प्रकार गियरबॉक्स जे छे ते कॉन्स्टंट मेश गियरबॉक्स जेवो ज छे। तेमा मेन शाफ्ट उपरना बधा ज गियर ले शाफ्ट उपरना करेस्पोंडिंग गियर साथे कॉन्स्टंटली मेश थयेला होय छे। द गियर ऑन ले शाफ्ट आर फिक्स टू इट व्हाइल दोज ऑन द मेन शाफ्ट आर फ्री टू रोटेट ऑन द सेम। જ્યારે મેઇન શાફ્ટ લે શાફ્ટ ઉપરના ગિયરો ફિક્સ હોય છે અને મેઇન શાફ્ટ ઉપર તે સમાન રીતે ફરવા માટે ફ્રી હોય છે। ઇટ્સ વર્કિંગ ઇઝ ઓલ્સો સેમ એઝ ધ કોન્સ્ટન્ટ મેશ ટાઈપ બટ ઇન ધ ફોર્મર ટાયર ધેર ઇઝ વન સ્પેસિફિક ઇમ્પ્રુવમેન્ટ ઓવર ધ લેટર। તેનું કાર્ય જે છે તે કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ જેવું છે, પરંતુ તેમાં કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સની અંદર જે મોડિફિકેશન કરી અને ચોક્કસ સુધારાઓ જે છે તે કરવામાં આવેલા છે। ધીસ ઇઝ ધ પ્રોવિઝન ઓફ સિન્ક્રોમેશ ડિવાઇસ વિચ અવોઇડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ડબલ ડી ક્લચિંગ। અને ડબલ ડી ક્લચિંગની જરૂરિયાત જે છે જે કોન્સ્ટન્ટ મેશ ગિયરની અંદર કરવામાં આવે છે, તો ડબલ ડી ક્લચિંગની જરૂરિયાતને ટાળવા માટે અહીં આ ગિયરબોક્સની અંદર સિન્ક્રોમેશ ડિવાઇસ આપવામાં આવેલું હોય છે। द पार्ट्स विच अल्टिमेटली आर टू बी एंगेज आर फर्स्ट ब्रॉट इन टू फ्रिक्शनल कॉन्टेक्ट विथ द मैच देर स्पीड आफ्टर विच धीस मे बी एंगेज स्मूथली। एटले के सौथी पहला पार्ट्स ने एंगेज करता पहला फ्रिक्शनल कॉन्टेक्ट में लावामां आवे छे कि जेथी तेनी स्पीड जे छे ते एक सरखी थाय अने त्यार बाद तेनू इजीली एंगेज करी शकाय। नेक्स्ट अहीं फिगर जे छे તેની અંદર સિન્ક્રોમેશ ગિયરબોક્સ કઈ રીતે લેઆઉટ છે તે દર્શાવવામાં આવેલો છે। અહીં આપણે સિન્ક્રોમેશ ગિયરબોક્સની અંદર 5 સ્પીડ ગિયરબોક્સ જે છે તે દર્શાવેલો છે, જેમાં એક ફર્સ્ટ જે છે તે ટોપ ગિયર છે, એની બાજુમાં એક સિન્ક્રોમેશ ડિવાઇસ છે, એની બાજુમાં થર્ડ ગિયર, સેકન્ડ ગિયર અને ત્યારબાદ આવે છે ફર્સ્ટ ગિયર। તો આ રીતે રચના સિન્ક્રોમેશ ગિયરબોક્સની આપેલી છે। અહીં માત્ર ફેરફાર એટલો છે કે કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સની અંદર આપણે સિલેક્ટર મિકેનિઝમની સાથે જે ડોગ ક્લચનો ઉપયોગ કરતા હતા કે જેની અંદર તેના ઉપયોગ કરતી વખતે સૌથી પહેલાં ક્લચ કરી અને વ્હીકલને ન્યુટ્રલ પોઝિશનમાં લાવવામાં આવતું હતું કે જેથી બંને ગિયરની સ્પીડ જે છે તે સેમ થાય, અને ત્યારબાદ ફરીથી ક્લચ કરી અને જે તે આપણે શિફ્ટિંગ પોઝિશનમાં લાવવા માગતા હતા તો તેની અંદર આપણે શિફ્ટ કરતા હતા। તો અહીં ડબલ ડી ક્લચિંગની જરૂરિયાત ઘટાડવા માટે સિન્ક્રોમેશ ડિવાઇસ જે છે તે અહીં આકૃતિની અંદર બતાવેલું છે કે જે ડોગ ક્લચની જગ્યાએ વાપરવામાં આવે છે। તો સૌથી પહેલાં સિન્ક્રોનાઇઝર જે છે તે બંને ગિયરની પોઝિશનને સેમ કરવામાં આવશે, એટલે કે સેમ સ્પીડ ઉપર ફરે તે રીતે લેવામાં આવે, અને ત્યારબાદ જે તે ગિયર આપણે જે સિલેક્ટ કર્યું હોય તો તેની અંદર આપણને શિફ્ટ કરી દેશે। બીજી કોઈ જે રચના જે છે તે જનરલી આપણે કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ જેવી જ રચના અહીં આપવામાં આવેલી છે। સિન્ક્રોનાઇઝરની બંને બાજુ બ્લોકિંગ રિંગ આપવામાં આવેલી છે અને આ રિંગ જે છે તે યુનિટ અને ગિયર આ બંને વચ્ચે સ્પીડને જે ઇક્વલાઇઝેશન કરવામાં મદદ કરે છે, અને જનરલી તે બ્રોન્ઝ અથવા તો કોપરની બનાવવામાં આવે છે। હવે આ જે ફિગર છે તો તેની અંદર સિન્ક્રોમેશ ડિવાઇસ જે છે તે એંગેજ પોઝિશન અને ડિસએંગેજ પોઝિશનની અંદર કઈ રીતે વર્ક કરે છે તે દર્શાવવામાં આવેલું છે। જ્યારે ડિસએંગેજ પોઝિશનમાં હોય તો ત્યારે સ્લીવ જે છે ઉપરની, જે રીતે ડોગ ક્લચની ઉપર સ્લીવ લાગે છે, તો અહીંયા જે સ્લીવ જે છે તે સિન્ક્રોનાઇઝર યુનિટની ઉપર હોય છે। જ્યારે ગિયરને મેશિંગ કરવામાં આવે છે, કોઈ પણ એંગેજ પોઝિશનમાં લાવવામાં આવે છે, તો સૌથી પહેલાં જે કોન જે છે ગિયર વ્હીલની કોન તે સિન્ક્રોનાઇઝરની કોન સાથે મેશ થાય છે અને સ્લીવની મદદથી તેને લોક કરવામાં આવે છે,
અને લોકિંગ પોઝિશન જે છે અથવા તો એન્ગેજ પોઝિશનમાં કઈ રીતે ગિયરનું લોક થાય છે તે બાજુની ફિગરમાં દર્શાવેલું છે. કન્સ્ટ્રક્શન ઓફ સિંક્રોનાઇઝર યુનિટ. સિંક્રોનાઇઝર યુનિટ જે છે તેનું કન્સ્ટ્રક્શન કઈ રીતે છે તે આપણે ફિગરની અંદર જોઈ ગયા. ફિગર શોઝ ધ વર્કિંગ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ધ સિંક્રોમેસ ગિયર બોક્સ ઇન મોસ્ટ ઓફ કાર. હાવેવર ધ સિંક્રોમેસ ડિવાઇસ આર નોટ યુઝ આર કનેક્ટેડ ટુ ધ ઓલ ગિયર એઝ શોવન ઇન ફિગર. સિંક્રોમેસ ગિયર બોક્સનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ જે છે તે ફિગરની અંદર દર્શાવવામાં આવેલું છે કે જેમાં મોટે ભાગે કારની અંદર જો બધા જ ગિયરોમાં સિંક્રોમાઇઝ ડિવાઇસ છે તે લગાડવામાં આવતી હોતી નથી. ધે આર ફિટેડ ઓનલી ઓન ધ હાઈ ગિયર એન્ડ ઓન ધ લો એન્ડ રિવર્સ ગિયર ટિપિકલ ડોક ક્લચ આર પ્રોવાઇડેડ. ધીસ ઇઝ ડન ટુ રિડ્યુસ ધ કોસ્ટ. અને સામાન્ય રીતે જ્યારે વ્હીકલની અંદર જે ગિયર હાઈ શિફ્ટિંગ હાઈ ટોપ લેવલ ટોપ ગિયર અને એ રીતે એની નજીક હોય તો આવા કિસ્સામાં સિંક્રોનાઇઝર ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જ્યારે બાકીના જે ફર્સ્ટ અને રિવર્સની અંદર જે કોન્સ્ટન્ટ મેસ યુનિટની અંદર જે ડોક ક્લચ વાપરવામાં આવે છે તો તે પણ વાપરવામાં આવ્યો હોય કે જેથી બને ત્યાં સુધી ગિયર બોક્સની કિંમત ઓછી થાય. આગળ હવે આવે છે એપીસાયક્લિક ગિયર બોક્સ. ધ એપીસાયક્લિક ગિયર ટ્રેન ઇઝ ધ લિટલ મોર કોમ્પ્લેક્સ ધેન ધ અધર ટાઈપ ઓફ ગિયર બોક્સ. હવે એપીસાયક્લિક ગિયર બોક્સ જે છે તે ઓટોમેટિક ટાઈપનો છે, બરાબર. અને એપીસાયક્લિક ગિયર ટ્રેન જે છે તે બાકીના જે ગિયર ટ્રેન જે છે તેના કરતાં થોડીક અલગ છે અને થોડીક કોમ્પ્લિકેટેડ પણ છે. ઇન એન એપીસાયક્લિક ટ્રેન એટ લીસ્ટ વન ઓફ ધ ગિયર મસ્ટ રોટેટ એરાઉન્ડ અનધર ગિયર ઇન ધ ગિયર ટ્રેન. એપીસાયક્લિક ગિયર ટ્રેનમાં એક ગિયર જે છે તે ઓછામાં ઓછા એક ગિયર ટ્રેનના ગિયરની આજુબાજુ ફરતું હોય છે. એન એપીસાયક્લિક ગિયર ટ્રેન ઇઝ વેરી મચ લાઇક અવર ઓવન સોલાર સિસ્ટમ એન્ડ હાઉ ઇટ ગેટ ઇટ્સ નેમ. એટલે એપીસાયક્લિક ગિયર ટ્રેન જે છે તે આપણી જે સોલાર સિસ્ટમ જે છે તેને ખૂબ જ મળતી આવે છે અને તેનું નામ કઈ રીતે પડ્યું છે તે અહીં અગત્યનું છે. ઇન ધ સોલાર સિસ્ટમ ધ પ્લેનેટ રિવોલ્વ એરાઉન્ડ ધ સન. અને જે આપણી જે સોલાર સિસ્ટમ જે છે તો તેની અંદર બધા જ ગ્રહો સૂર્યની આજુબાજુ ફરતા હોય છે અને આવું થવાનું કારણ કે એકબીજાની સાથે તે ગ્રેવિટી ધરાવે છે. ઇટ ઓલ ટુગેધર ગ્રેવિટી હોલ્ડ ઇટ એટ ટુગેધર ઇન એ પ્લાનેટરી ગિયર ટ્રેન. ધ સન ગિયર ઇઝ એટ સેન્ટર એન્ડ પ્લાનેટરી ગિયર આર રિવોલ્વ અરાઉન્ડ ધ સન ગિયર. એટલે કે આખી સિસ્ટમ જે છે તેની અંદર સન ગિયર જે છે તે સેન્ટરની અંદર રાખવામાં આવેલું હોય છે અને તેની આજુબાજુ જે ગિયરો હોય છે તો તેને પ્લાનેટરી ગિયર તરીકે ઓળખવામાં આવે છે કે જે સન ગિયરની આજુ ફરતા રિવોલ્વ થતા હોય. ધ સિસ્ટમ ઇઝ હેલ્ડ ટુગેધર બાય ધ પ્લાનેટ કેરિયર. અને આખી જે સિસ્ટમ જે છે તે પ્લાનેટ ગિયરની સન કેરિયરની આજુબાજુ ફરતા હોય છે અને તે પ્લાનેટ કેરિયર દ્વારા એકબીજાની સાથે કોન્ટેક્ટમાં રાખવામાં આવતા હોય છે. ઇન સમ એપીસાયક્લિક ટ્રેન મોર દેન વન પ્લાનેટ ગિયર રિવોલ્વ એરાઉન્ડ ધ સન ગિયર. અમુક એપીસાયક્લિક ગિયર ટ્રેનની અંદર એક કરતા વધારે પ્લાનેટ ગિયર જે છે તે સન ગિયરની ફરતા રોટેટ થતા હોય છે. ધ સિસ્ટમ ઇઝ હેલ્ડ ટુગેધર બાય એન આર્મ કનેક્ટિંગ ધ પ્લાનેટ ગિયર ઇન ધ કોમ્બિનેશન વિથ રિંગ ગિયર. અને સિસ્ટમ રિંગના અમુક કોમ્બિનેશન સાથે પ્લાનેટ ગિયરના કનેક્શન જે છે તેના દ્વારા તેને એકબીજા સાથે કોન્ટેક્ટમાં રાખવામાં આવે છે. ઇનસાઇડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ધ પ્લાનેટરી ગિયર સેટ પ્રોવાઇડ ધ નેસેસરી ફોરવર્ડ એન્ડ રિવર્સ ગિયર રેશિયો. અને ઇનસાઇડ ઓટોમેટિક ટ્રાન્સમિશનની અંદરના બાજુ પ્લાનેટરી ગિયર જે છે તેનો સેટ આપવામાં આવેલો હોય છે કે જેની મદદથી ગિયરની ફોરવર્ડ અને રિવર્સ કન્ડિશન જે છે રિવર્સ ગિયર રેશિયો જે છે તે બનાવવામાં આવે છે. સમ ટ્રાન્સમિશન આર એક્સ્ટ્રા વન પ્લાનેટરી ગિયર સેટ. અને અમુક જે ટ્રાન્સમિશન સિસ્ટમ જે છે તેની અંદર એક વધારાનો પ્લાનેટરી ગિયર સેટ જે છે તે આપવામાં આવતો હોય છે. ફિગરની અંદર કઈ રીતે એરેન્જમેન્ટ જે થાય છે એપીસાયક્લિક ગિયર ટ્રેનની તે દર્શાવવામાં આવેલી છે.
અહીંયા સન ગિયર જે છે તે સેન્ટરની અંદર લોકેટ કરવામાં આવેલું હોય છે કે જે અહીંયા આપણને બ્રાઉન શેપમાં દર્શાવેલું છે, અને ફરતા ત્રણ જે રેડ કલરના ગિયર જે છે તે પ્લાનેટ ગિયર છે, અને ફરતી જે રિંગ છે તેને રિંગ ગિયર તરીકે ઓળખવામાં આવે છે. આખી જે મિકેનિઝમ જે છે એ ઓટોમેટિક ટાઈપ ગિયર બોક્સમાં જે એપીસાયક્લિક ગિયર બોક્સ ઉપયોગ કરીએ છીએ તો તેમાં આ રીતે રચના જોવા મળતી હોય છે. ગિયર મિકેનિઝમ જ્યારે ફરતી હોય છે તો બધા ગિયરો એકબીજા સાથે કઈ રીતે ફિક્સ થાય અને ડિસ્ટન્સ જે છે તે એકબીજા સાથે કઈ રીતે મેન્ટેન કરી શકે છે તો તે અહીં પાછળના ભાગે દર્શાવવામાં આવેલું છે કે જે આપણે રેડ પોર્શનવાળો ભાગ રિવોલ્યુશન સર્કલ દેખાડે છે જે સન ગિયર ફરે, અને ફિક્સ આર્મ જે છે તે ચારેય અહીં ચાર ગિયર પ્લાનેટરી છે તો તેની અંદર ફિક્સ કરેલા દર્શાવવામાં આવેલા છે. એપીસાયક્લિક ગિયર સેટ કન્ટેઇન થ્રી મેજર કમ્પોનન્ટ ઓર મેમ્બર ધે આર. એપીસાયક્લિક ગિયર ટ્રેનની અંદર ત્રણ મુખ્ય કમ્પોનન્ટ અથવા તો મેમ્બરનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે કે જે આ પ્રમાણે છે. ધ રિંગ ગિયર વિચ હેઝ ઇન્ટરનલ ટીથ એન્ડ વાર્પ એરાઉન્ડ ધ એન્ટાયર એસેમ્બલી. રિંગ ગિયર કે જેની અંદર ઇન્ટરનલ ટીથ આપવામાં આવેલા હોય છે અને તે પૂરેપૂરી એસેમ્બલીની આજુબાજુ ગોઠવાયેલી હોય છે અથવા તો ફરતી ફિટ ફિક્સ હોય છે. ધ સન ગિયર વિચ ઇઝ ધ સ્મોલેસ્ટ ગિયર એન્ડ લોકેટેડ એટ ધ સેન્ટર ઓફ એસેમ્બલી. સન ગિયર જે છે તે એક નાનું ગિયર છે કે જે એસેમ્બલી પૂરી એસેમ્બલી જે છે તેના સેન્ટરની અંદર બેઠાડવામાં આવેલું હોય. ધ પ્લાનેટરી પિનિયન ઓર્બિટ એરાઉન્ડ ધ સન ગિયર, હેન્સ ધ નેમ ઓફ ધ ગિયર સેટ. પ્લાનેટરી ગિયર છે તે સન ગિયરની આજુબાજુ ફરતા હોય છે એટલે તેનું નામ ગિયર સેટ છે. ધ પ્લાનેટરી કેરિયર વિચ હોલ્ડ એ સેટ ઓફ પ્લાનેટરી પિનિયન ગિયર. પ્લાનેટરી ગિયર કેરિયર છે કે જેની અંદર પ્લાનેટરી પિનિયનના ગિયર સેટ કરવામાં આવેલા હોય. ધ પિનિયન ગિયર ઇન્ટરેક્ટ વિથ ધ રિંગ ગિયર એન્ડ ધ સન ગિયર એટ ધ સેમ ટાઈમ. એટલે આ પિનિયન ગિયર સેમ સમયગાળા દરમિયાન રિંગ ગિયર અને સન ગિયર સાથે ઇન્ટરેક્ટ થતા હોય છે. તો ઈચ મેમ્બર ઓફ પ્લાનેટરી ગિયર સેટ કેન રિવોલ્વ ઓર બી હેલ્ડ એટ રેસ્ટ. પ્લાનેટરી ગિયરના દરેક મેમ્બર ફરતા હોય છે અને સ્થિર પણ રહેતા હોય છે. એની ઓફ ધ થ્રી મેમ્બર કેન બી યુઝ એઝ ધ ઇનપુટ ઓર ડ્રાઇવિંગ મેમ્બર. ત્રણ મેમ્બરમાંથી કોઈ પણ એક જે છે તે ઇનપુટ અથવા તો ડ્રાઇવિંગ મેમ્બર તરીકે લેવામાં આવતા હોય છે. એટ ધ સેમ ટાઈમ અનધર મેમ્બર મે બી હેલ્ડ એટ રેસ્ટ ઓર સ્ટેબલ. એ જ સમયે બાકીના જે મેમ્બર જે છે તે સ્થિર રહેતા હોય છે અથવા તો જકડાઈ રહેલા હોય છે, સ્ટેબલ કન્ડિશનમાં હોય છે. ડિપેન્ડિંગ ઓન વિચ મેમ્બર ઇઝ ઇનપુટ, વિચ ઇઝ આઉટપુટ એન્ડ વિચ ઇઝ હેલ્ડ, આઈધર એ ટોર્ક ઇન્ક્રીઝ ઓર એ સ્પીડ ઇન્ક્રીઝ કન્ડિશન વિલ બી પ્રોડ્યુસ. આમાંથી કયો મેમ્બર ઇનપુટ રહેશે, કયો મેમ્બર આઉટપુટ રહેશે અને કયો સ્ટેબલ રહેશે તે ક્યાં તો ટોર્કના વધારા અથવા તો અંડર ડ્રાઈવ અથવા તો સ્પીડના વધારાની કન્ડિશન એટલે કે ઓવર ડ્રાઈવની કન્ડિશનમાં આધાર રાખતો હોય છે. એ રિવર્સ ડાયરેક્શન કેન ઓલ્સો બી જનરેટેડ ઇફ ધ પ્લાનેટરી કેરિયર ઇઝ હેલ્ડ સ્ટેશનરી. અને પ્લાનેટરી કેરિયરને સ્થિર રાખવા માટે જો આવે તો આવા કિસ્સામાં રિવર્સ ડાયરેક્શન પણ મેળવી શકાતી હોય છે, જનરેટ કરી શકાતી હોય છે. તો નેક્સ્ટ હવેનો ટોપિક છે ટોર્ક કન્વર્ટર. ઓટોમેટિક ટ્રાન્સમિશન સિસ્ટમની અંદર બીજો મહત્વનો ભાગ કે જે આપણે વ્હીકલની અંદર ઉપયોગ કરીએ છીએ ટ્રાન્સમિશન તરીકે તો તે છે ટોર્ક કન્વર્ટર. એ ટોર્ક કન્વર્ટર ઇઝ અ ડિવાઇસ ધેટ એક્ટ એઝ અ ફ્લુઇડ કપલિંગ ટુ ટ્રાન્સમિટ પાવર સ્મૂધલી ફ્રોમ પાવર સોર્સ ઓર એન્જિન ટુ ધ રેસ્ટ ઓફ ધ ડ્રાઇવ લાઇન. ટોર્ક કન્વર્ટર એક એવી ડિવાઇસ છે કે જે ફ્લુઇડ કપલિંગ તરીકે એન્જિનનો પાવર બાકીની જે ડ્રાઈવ ટ્રેન છે, સ્થિર ડ્રાઈવ ટ્રેન, તેને ઇઝીલી પાવર ટ્રાન્સમિટ કરવાનું કામ કરે છે.
बेजिक फ्लूइड कपलर कैन एकम्प्लिश धीस बट ए कंसिडरेबल लॉस ऑफ पावर एंड एफिशियंसी। बेजिक फ्लूइड जे छे ते कपलर पूर्ण करे छे पण पावर अने एफिशियंसी लॉस नी अंदर थोड़ोक वधारो थाय छे। टॉर्क कन्वर्टर सेट द सेम पर्पज थ्रू द सर्टेन रेन्ज ऑफ देर ऑपरेशन बट आर ऑल्सो केपेबल ऑफ द मल्टीप्लाइंग टॉर्क बाय एज मच एज 4:1 इन सम एप्लीकेशन थ्रू इन मोस्ट करंट ऑन हाईवे यूजिस द मल्टीप्लीकेशन फैक्टर इज नॉर्मली एप्रोक्सिमेट 2:1। टॉर्क कन्वर्टर जे छे ते अमुक चौक्कस रेन्ज द्वारा तेनी कामगीरी योग्य हेतु माटे करे, परंतु अमुक किस्सा में 4:1 टॉर्क रेशियो पण पैदा करवा माटे ते सक्षम छे। हाईवे ना किस्सा में हाईवे ऊपर मोटा भागना जे अत्यारे मल्टीप्लिकेशन फेक्टर जे छे ते सामान्य रीते 2:1 रेशियो जे छे ते प्रोवाइड करे छे। द टॉर्क कन्वर्टर वर्क इन कंजक्शन विथ द ट्रांसमिशन टू मैच द एंजीन आउटपुट टू द टॉर्क रिक्वायरमेंट एट द ड्राइव व्हील थ्रू द एंटायर ऑपरेशन रेंज ऑफ द व्हीकल। टॉर्क कन्वर्टर द्वारा वाहननी पूरेपूरी जी ऑपरेटिंग रेंज द्वारा ड्राइव व्हील ऊपर टॉर्कनी जे जरूरियात छे अथवा तो लोड जे छे तेना माटे एंजीन आउटपुट ने ट्रांसमिशन साथेनी मेच करवा माटे ते काम करे छे। इन लाइट ड्यूटी यूज द कन्वर्टर रिप्लेस द मास ऑफ फ्लाईव्हील एंड कनेक्टेड टू द क्रेंकशाफ्ट विथ द यूज ऑफ फ्लेक्सिबल मेटल डिस्क। ए फ्लेक्स प्लेट व्हील विच अलाउ द टॉर्क कन्वर्टर टू एक्सपांड एज इट इज लोडेड एंड मल्टीप्लाइंग द टॉर्क। लाइट ड्यूटी एप्लिकेशन माटे टॉर्क कन्वर्टर जे छे ते फ्लाईव्हीलનું માસ બદલે છે અને ફ્લેક્સ પ્લેટનો ઉપયોગ કરીને ક્રેન્કશાફ્ટ સાથે તેને જોડવામાં આવે છે। ફ્લેક્સિબલ મેટલ ડિસ્ક કે જે ટોર્ક કન્વર્ટરને એક્સપાન્શન માટેની સ્વતંત્રતા આપે છે કારણ કે તે લોડ અને ટોર્કનો જે મલ્ટીપ્લિકેશન છે તે કરવા માટે ઉપયોગમાં લેવાતું હોય છે। મોડર્ન લોકઅપ કન્વર્ટર હેવ એ 4 મેજર ઇન્ટરનલ કમ્પોનન્ટ। મોડર્ન લોકઅપ કન્વર્ટર જે છે તે 4 મેજર ઇન્ટરનલ કમ્પોનન્ટ જે છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તો તેની અંદર જોવા જઈએ તો પહેલા નંબરે આવે છે ટર્બાઇન, પછી આવે છે ઇમ્પેલર, થર્ડ વન ઇઝ સ્ટેટર અને ફોર્થ ઇઝ ક્લચ પ્લેટ વિથ ધ લાઇનિંગ। તો આ રીતે 4 ભાગો જે છે તે ટોર્ક કન્વર્ટરની અંદર ઉપયોગમાં લેવામાં આવતા હોય છે। આગળ જે છે તે ફિગરમાં ટોર્ક કન્વર્ટર યુનિટ જે છે તે ઉપરના ભાગે દર્શાવવામાં આવેલું છે કે જેમાં એન્જિન ફ્લાયવ્હીલ સાથે કઈ રીતે તેને એટેચ કરવામાં આવે છે। ટર્બાઇન આપેલું હોય છે, એક ઇમ્પેલર હોય છે અને વચ્ચેના ભાગે સ્ટેટર હોય છે અને આ બંનેની એસેમ્બલીની વચ્ચે ઇમ્પેલર અને ટર્બાઇન વચ્ચે જે સ્ટેટર હોય છે તેને ફેરવવા માટે અંદર ફ્લુઇડ લગાડવામાં આવેલું હોય છે કે જે ટ્રાન્સમિશન ફ્લુઇડ તરીકે ઓળખાય છે। નીચે ફિગરમાં ટર્બાઇન ઇમ્પેલર અને સ્ટેટરની મૂવમેન્ટ કઈ રીતે છે આ ઉપરાંત કઈ રીતે એકબીજાને ફેરવે છે તેની મોશન કઈ રીતે ટ્રાન્સમિટ કરે છે તે પણ દર્શાવવામાં આવેલું છે। બેઝિક ફિગર જે છે તે ટોર્ક કન્વર્ટરની તે અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે કે જેની અંદર ટર્બાઇન, ઇમ્પેલર અને રોટર કઈ રીતે કામ, સ્ટેટર, ઇમ્પેલર અને ટર્બાઇન કઈ રીતે કનેક્ટ છે તે દર્શાવવામાં આવેલા છે અને ફ્લુઇડ કઈ રીતે રિવોલ્વ થાય છે તે પણ સાથોસાથ દર્શાવવામાં આવેલું છે। અધર સ્મોલ કમ્પોનન્ટ કમ્પ્લીટ ધ કન્વર્ટર ઓલ્ડ કન્વર્ટર હેડ 3 મેજર એલિમેન્ટ। બાકીના જે માઇનર કમ્પોનન્ટ જે છે તે કન્વર્ટરને પૂરું કરે છે। જૂના કન્વર્ટરની અંદર 3 જે છે મેજર એલિમેન્ટ ઉપયોગમાં લેવામાં આવતા હતા, તેની અંદર જોવા જઈએ તો ફર્સ્ટ વન ઇઝ ઇમ્પેલર, ધ ઇમ્પેલર ધ ટોર્ક કન્વર્ટર હાઉસિંગ વિથ ધ ઇમ્પેલર ફિન ઇઝ ફિક્સ ટુ ધ ફ્લેક્સ પ્લેટ દેટ ઇઝ બોલ્ટ થ્રુ ધ એન્જિન ક્રેન્કશાફ્ટ। ઇમ્પેલર ફિન સાથેનું કન્વર્ટર એ હાઉસિંગ ફ્લેક્સ પ્લેટ સાથે એન્જિનની ક્રેન્કશાફ્ટ ઉપર બોલ્ટ દ્વારા જોડવામાં આવેલું હોય છે।
ए फ्लूइड गाइड रिंग इज अटैच टू द इनरमोस्ट एज ऑफ द फिन। अने फ्लूइड गाइड रिंग जे छे ते फिन नी अंदर नी एज साथे जोड़वामा आवेली होय छे। ए पायलट एट द फ्रंट ऑफ कन्वर्टर फिट इन टू ए रिसेस इन द क्रेंकशाफ्ट सो दे विल बी सेंटर टू ईच अदर। पायलट कन्वर्टर नी सामे क्रेंकशाफ्ट नी रिसेस मां फिट करवामां आवे छे के जेथी तेओ एकबीजा साथे कॉन्सन्ट्रेट थई शके, सेंटराइज थई शके। द टॉर्क कन्वर्टर हब एट द रियर ड्राइव द ट्रांसमिशन पंप। अने कन्वर्टर हब ट्रांसमिशन हबनी रियर ड्राइव साथे जोड़वामां आवतो होय छे। द इम्पेलर फिन आर फिक्स टू द ट्रांसमिशन एंड ऑफ द कन्वर्टर हाउसिंग। अने इम्पेलर फिन्स कन्वर्टर हाउसिंगना ट्रांसमिशन एंड साथे जोड़वामां आवेली होय छे। नंबर आगळ आवे छे बीजा नंबर पर टर्बाइन। टर्बाइन हेज ऑल्सो फिन एंड धीस फेस द इम्पेलर। टर्बाइन ऊपर पण फिन આપવામાં આવેલી હોય છે અને તે ઇમ્પેલરની સાથે જોડવામાં આવે છે। ધ ટર્બાઇન ઓર ટ્રાન્સમિશન ઇનપુટ શાફ્ટ ઇઝ કનેક્ટેડ ટુ ધ સેન્ટર ઓફ ટર્બાઇન બાય અ સેટ ઓફ સ્પ્લાઇન। ટ્રાન્સમિશન ઇનપુટ અથવા તો ટર્બાઇન શાફ્ટ જે છે તે સ્પ્લાઇન્સના સેટ દ્વારા ટર્બાઇનના સેન્ટરની સાથે કનેક્ટ કરવામાં આવે છે। થર્ડ એલિમેન્ટ ઇઝ સ્ટેટર। The stator can be steady member, it has fins and a portion of fluid guide ring. Stator je che te ek stationary member che ke jeni andar fluid aapvama aavelu hoy che ane te guide ring mate jagya dharave che. The stator also has a one way clutch that is connected to the reaction shaft of the transmission pump. સ્ટેટરની અંદર એક વન વે ક્લચ હોય છે કે જે ટ્રાન્સમિશન પંપની રિએક્શન શાફ્ટની સાથે કનેક્ટેડ કરવામાં આવેલો હોય। ધ વન વે ક્લચ ઓર સિંગલ વે ક્લચ એલાઉ ધ સ્ટેટર ટુ રિવોલ્વ ફ્રી ઇન ધ ડાયરેક્શન ઓફ ધ એન્જિન રોટેશન બટ પ્રિવેન્ટ ધ રોટેશન ઇન ઓપોઝિટ ડાયરેક્શન। વન વે ક્લચ એન્જિન રોટેશનની દિશામાં સ્ટેટરને ફ્રી રીતે ફરવા માટે परवानगी आपे छे, परंतु ओपोजिट डायरेक्शन में ना फरे तेनी काळजी पण राखतो होय छे। तो आजना लेक्चर में आपणे टाइप्स ऑफ गीरबॉक्स जे छे टॉपिक से पूर्ण करिए। आगळना लेक्चर में बाकी जे गीरबॉक्स नी अंदर जे डिजाइन अने एक्जाम्पल जे छे तो तेना विशे चर्चा करीशुं।